નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમરેલીના ખેડૂતે નેટ હાઉસ પદ્ધતિથી કાપડીની સફળ ખેતી કરી એકર જમીનમાં લાખની ખેડૂતોનું જળ અભિયાન રંગ લાવ્યું ડીસામાં વરસાદના બીજા રાઉન્ડમાં ખેત તલાવડીઓનું છલોછલ ભરાઈ લાખો લીટર પાણી સિંચાઈ માટે વપરાશે શ્રદ્ધાળુઓ ભક્તિમાલિન થયા અંકલેશ્વરમાં દશામાના વ્રતનો ભક્તિભાવપૂર્વક માહોલમાં પ્રારંભ થયો ડીચેના તાલે માતાજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી વાતાવરણ શિવમય બન્યું શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજ્યું ધાર્મિક પ્રવાસ યોજના એએમટીએસ માત્ર સાહીઠ રૂપિયામાં અમદાવાદ અને ગાંધીનગરના ત્રેવીસ મંદિરોના દર્શન કરાવશે મુસાફરોને ઘરેથી લઈ જશે અને પરત મૂકી જશે સંબંધ આપણી સંસ્કૃતિનો સૌથી જૂનો સંબંધ છે ત્યારે વડાલી શહેરના રામનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર ચારમાં ગુરુવંદના અને સન્માન સમારોહ કાર્યક્રમ નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું આ ગુરુવંદના કાર્યક્રમ પ્રસંગે શાળાના જ શિક્ષિકા ધરતીબેન સુથારની વડાલી તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના તેમજ નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ સુથાર અને ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ગુરુ વિશે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમ અંતે શાળાના શિક્ષિકા જ્યોતિબેન રાવલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

અને એ કોમર્સના વિદ્યાર્થી પણ એટલા તેજસ્વી અને પ્રતિભાશાળી હતા કે પોતે કંઈક સારું ભણીને સી એ થઈ શકે એવા હતા પણ એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું અને શિક્ષણને મહત્ત્વ આપીને એમને વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપવાનું મહત્ત્વ એમના પિતાના સંસ્કારો મળેલા એને અનુરૂપ થઈને એ પ્રાથમિક શિક્ષકમાં એ જોડાયા એ પણ મારા માટે ગર્વનો વિષય છે એવો પોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હું શુભકામના આપું છું બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે સરદાર સરોવર નર્મદા સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ ત્રણ હજાર પાંચસો દસ મિલિયન ક્યુબિક મીટર તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે ચોવીસ કલાકમાં બત્રીસ સેમીનો વધારો થયો છે

જ્યારે આગામી એકસો ત્રણ દિવસ એટલે કે કાર્તક સુદ પૂનમ સુધી ચાલીસ થી વધુ દિવસ વ્રત અને તહેવારો આવશે શ્રાવણમાં નાગપંચમી અને રક્ષાબંધન રાધણ શીતળા સાતમ જન્માષ્ટમી ગણેશોત્સવ આવશે આસુ માસમાં સૌથી વધુ દિવસ ઉત્સવ મનાવવામાં આવશે તેમજ જેમાં પંદર દિવસ શ્રાદ્ધ પક્ષ નવ દિવસ નવરાત્રી દશેરા અને શરદ પૂનમ આવશે કાર્તક મહિનામાં ચોથ તેમજ પુષ્ય નક્ષત્ર પાંચ દિવસ દિવાળી દેવ ઉઠી એકાદશી અને દેવ દિવાળી પર્વ આવશે દેવ ઉઠી અગિયારસની સાથે જ ચતુર્માસ પૂરા થશે આ ચાર મહિનામાં એકાદશીનો ચતુર્થી સહિત ખાસ તિથિઓ પણ ઉજવાશે આ વખતે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવશે શિવપુરાણ અનુસાર શિવજી જેવા દયાળુ અને કોચ જણાવ્યું કે શ્રાવણ સુદ એકમને શુક્રવારે જીવંતિકા વ્રત કરવામાં આવશે આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે તેમજ સંજોગો સાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે

30 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાશે વિદ્યાર્થીઓના પેન્ડિંગ ડોક્યુમેન્ટને અપલોડ કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ છે 4 ઓગસ્ટે 80% થી વધુ માર્ક્સ મેળવનારને પ્રવેશની કાર્યવાહી થશે તો 5 ઓગસ્ટે 60% થી વધુ માર્ક્સ મેળવનારને પ્રવેશ અપાશે છ ઓગસ્ટથી બાકીના તમામ પ્રવેશની કાર્યવાહી થશે સત્તર ઓગસ્ટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓરિ એન્ટેશન પ્રોગ્રામ યોજાશે તો પચીસો વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી છે તેમાંથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શક્યતા છે જો કે સમય જતા અન્ય વિદ્યાર્થીઓએ પ્રવેશ મળે

પુનર્વસન કેન્દ્રમાં હાલમાં બસો ચુંબોતેર બાળકો ભણે છે તેઓને ભણતર સાથે વિવિધ ઇતર પ્રવૃત્તિ શીખવવામાં આવે છે જેના કારણે તેમના આત્મવિશ્વાસ વધે એમનામાં રહેલ કુદરતી શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેનાથી બાળકોમાં ભણતર સાથે તાલીમ મેળવવા મંદબુદ્ધિવાળા દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે જેના માટે બાળકો પોતાના હાથે કલાત્મક રંગબેરંગી રાખડીઓ બનાવી વેચાણ માટે સેલવાસ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્ટોલ લગાવ્યો છે શહેરીજનો દ્વારા ખરીદી કરી દિવ્યાંગ બાળકોનું મનોબળ મજબૂત કરવા પોતાનું યોગદાન આપી રહ્યા છે રેડ ક્રોસની આ શાળામાં દિવાળી અને નવરાત્રીમાં દીવડાઓ તેમજ ફ્લાવર વાસ તેમજ કલાત્મક મીણબત્તી અને ગ્રેટિંગ કાર્ડ તેમજ ઘર સજાવટની વસ્તુઓ બનાવી અને કલેક્ટર કચેરીની બાજુમાં સ્ટોલ લગાવી તેનું વેચાણ કરવામાં આવે છે જેનાથી જે આવક થાય તે બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેથી પ્રદેશવાસીઓ પણ આ બાળકોના પ્રયાસ દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી કરે છે જેનાથી બાળકોને પણ ઉત્સાહ આવશે અને અમને ખુશી થશે કે અમે મહેનત કરી બનાવેલ વસ્તુઓનું વળતર પણ અમને મળે છે સાબરકાંઠા જિલ્લાના ફળાલીમાં શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયો બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વડાલી તાલુકામાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ શ્રાવણ માસ દરમિયાન તહેવારો પણ વધુ આવતા હોવાના કારણે આ માસનો મહિમા અનેરો જોવા મળે છે આ માસ દરમિયાન કોઈ ધાર્મિક રીતે ચતુર્માસ કરે છે તો કોઈ એકટાણા કરે છે તો કોઈ આખા શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ એકટાણા કરતા હોય છે

છે આ માસ દરમિયાન ભક્તો વિવિધ રીતે પ્રસન્ન કરવા પ્રયાસો કરે છે આજથી ભક્તોના ભોળા દેવ ને પ્રિય એવા શ્રાવણ માસ ની શરૂઆત થવા જઈ રહી છે ઝાલાવાડ માં શિવ ભક્તો શ્રાવણ માસ માં આખો ઉપવાસ અને ઘણા ભક્તો સોમવાર નો ઉપવાસ રાખી મહાદેવના પૂજન અર્ચન કરશે જેમલ જિલ્લામાં સૌથી જૂના મહાદેવ મંદિરો આવેલા હોવાથી ત્રિનેશ ત્રસ્વર મહાદેવ મંદિર સ્થાન ઝરિયા મહાદેવ ચોટીલા ધોળેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર શેમશંકર મહાદેવ વઢવાણ સહિતના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો પૂજન કરવા પહોંચ્યા જેમાં બીલીપત્ર ચળ દૂધ સહિતના દ્રવ્યોથી મંદિરને અભિષેક તથા મહાદેવને અભિષેક તથા વિશેષ શણગાર કરી આરતી કરવામાં આવી સોમવારના રોજ વિશેષ પૂજન તેમજ મહિના દરમિયાન પાર્થેશ્વર પૂજન સહિત મહારતી તથા મોડી રાત્રી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોથી શિવાલયો ગુંજી ઉઠશે તો ધોળી ધજા ડેમે શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારે પાંચ કલાકની આરતીથી દિવસની શરૂઆત કરવામાં આવે છે મહાદેવને ફૂલો બેલીપત્રોનો શણગાર અને દુધાભિષેક જળાભિષેક પૂજન કરવામાં આવે છે જ્યારે રોજ પાંચસો દીવાની રોજ બે સમય આરતી કરવામાં આવશે બીજી તરફ આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે શ્રાવણ સુદ એકમ ને શુક્રવાર ના રોજ થી શરૂ થયેલા શ્રાવણ માસ ની સમાપ્તિ સત્યાવીસ ઓગસ્ટ ના રોજ શ્રાવણ વદ માસ ના દિવસે થશે કોરોનાના બે વર્ષ બાદ આ વખત શ્રાવણ માસની સરકારી થી અમલ કરવાની તૈયારી આયોજકો દ્વારા કરવામાં આવી છે તો ગાંધીનગરના સુપ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુવારે જ બ્રહ્મ શરૂ કરાયું હતું જે શ્રાવણ માસની પૂર્ણાહુતિ એટલે કે અમાસ સુધી ચાલશે આ ઉપરાંત નિયમિત રીતે ભગવાન શિવને અભિષેક સાથે અલગ અલગ શૃંગાર કરવામાં આવશે બીજી તરફ વાસના મહાદેવ મંદિર કાલોલના પૌરાણિક કપિલેશ્વર મહાદેવ સૈજનું સિદ્ધરાજ મહાદેવ મંદિર તેમજ દહેગામના ખેડનાથ મહાદેવ સહિતના શહેર જિલ્લાના નાના મોટા મંદિરોમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે તેમજ સેક્ટર છવ્વીસ સમસ્ત બ્રહ્મ સમાજ શાખા દ્વારા સે પચીસ સંતોષી માતા મંદિરે શિવ મહિમ પાઠનું આયોજન કરાયું છે દર સોમવારે રાત્રે નવ થી દસ ગ્રીન સિટી સેક્ટર છવ્વીસ વૈજનાથ મહાદેવ ખાતે પાઠ કરવામાં આવશે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત